પડધરી ખાતે ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા એનડીઆરએફની ટીમ પડધરી પહોંચી હતી. પીએસઆઈ પડધરી, મામલતદાર સાહેબ વગેરે અધિકારીઓ ઘટના સ્થળે હાજર રહી 450થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું હતું. પડધરી પોલીસ સ્ટેશન પીએસઆઈ જેવી પાડિયા સાહેબ તથા કોન્સ્ટેબલ યુવરાજસિંહ પોતાના જીવના જોખમે મદદ કરી હતી. અહેવાલ સતીશ વડકામાં પડધરી. પડધરી તાલુકાના આંબેડકર નગરમાં એક એક માળ સુધી પાણી ભરાઈ ગયું છે અને નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાવવા માટે રાજકોટથી એનડીઆરએફ ટીમ અને એસડીઆરએફની ટીમ તૈનાત છે. એસઆરપી જવાનો આવ્યા છે. સાથે સાથે પડધરી તાલુકા મથકના પીએસઆઈ જેવી વાડીએ સાહેબ છે, તો આપણે સાહેબ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરી દઉં. સાહેબ, કેવી સ્થિતિ છે અત્યારે? હાલ સ્થિતિ અત્યારે પાણી ભરાઈ ગયા છે. આંબેડકર નગર પડધરીમાં આશરે 400 જેટલા માણસોનું સ્થળાંતર કરાવી આપવામાં આવેલ છે. બધા ઘરોમાં 7-8 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. એનડીઆરએફની ટીમ દ્વારા અને પડધરી પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો દ્વારા મળી અને રેસ્ક્યુ કરીને તમામ માણસોને સુરક્ષિત જગ્યાએ ખસેડી દેવામાં આવી. એની સ્થિતિ શું છે? આપની જમવાનું આ લોકોને ખ્યાલ કઈ જગ્યાએ કરવામાં આવી આપે? પડધરી ગ્રામ પંચાયત ખાતે અને હાઈસ્કૂલ ખાતે તમામ માણસોને રહેવાની અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઠીક છે, જેમ પીએસઆઈ આપને કહી રહ્યા છે કે અહીંથી બધા લોકોનું સ્થળાંતર કરી રહ્યા છીએ અને ગ્રામ પંચાયત દ્વારા બધા લોકોને જમવાની અને રહેવાની સુવિધા ફરી આપવામાં આવી રહી છે.